40 ગુણ્યા 20 એટલે 8
9 ને 1 10 પછાત શું આવ્યો 1 4 32 હવે ત્રીજો દાખલો 65 ગુણ્યા 12 65 એટલે 60 વત્તા 5 અને 12 એટલે 10 વત્તા 2 હવે 60 નો પહેલા 10 સાથે ગુણાકાર 60 ગુણ્યા 10 બરાબર કેટલા આવે 600 પછી 60 ગુણ્યા 2 કરો ખાના 60 ગુણ્યા 2 એટલે 120 હવે આ 5 નો ભાગ આવ્યો એટલે 5 ને 10 સાથે ગુણવાના 5 ગુણ્યા 10 બરાબર 50 પછી આ 5 ને 2 સાથે ગુણવાના એટલે 5 ગુણ્યા 2 બરાબર 10 હવે આ બધાનું શું કરવાનું સરવાળો એટલે આ 4 ની જગ્યાએ 0 છે તો 0 ના 0 મૂકી દઈશું પછી 2 વત્તા 5 એટલે 7 અને 7 વત્તા 1 એટલે 8 આવે હવે આ 6 અને 1 નો સરવાળો 6 વત્તા 1 એટલે 7 આપણને જવાબ મળી ગયો શું આવ્યો જવાબ 780 હવે દાખલા નંબર 4 જોઈએ આપણને લખવું શું છે 83 ગુણ્યા 26 તો 83 ના આપણે સરવાળા કેમ લખી શકીએ 80 વત્તા 3 પછી 26 ને કેમ લખશું 20 વત્તા 6 હવે અહીંયા 80 ને આપણે પહેલા 20 સાથે ગુણાકાર કરી લઈએ તો 80 ગુણ્યા 20 બરાબર 1600 આવડે ને 8 દુ 16 થાય અને અહીંયા 1 અને 2 0 છે તો 2 0 અહીંયા લગાવી દીધા હવે આ 80 નો 6 સાથે ગુણાકાર કરવાનો છે તો અહીંયા લખશું 80 ગુણ્યા 6 બરાબર 480 6 8 48 અને 1